नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय विज्ञान स्वाध्याय पोतेना प्रश्न जवाब में आज आप प्रश्न नंबर 4 व्याख्या आपो। समतोल आहार, जे आहार में खोराकना बधा ज पोषक द्रव्यो पूरता प्रमाण में आवेला होय अने तेनाथी पूरतु पोषण मळी रहे तेवा आहार ने समतोल आहार कहे छे। बीजी व्याख्या, त्रुटिजन्य रोग, आहार में एक के वधु पोषक द्रव्यनी उणप लांबा समय सुधी रहेवाथी जे खामी के रोग थाय छे तेने त्रुटिजन्य रोग कहे छे। प्रश्न नंबर 5, नीचेना प्रश्नोना टूंकमां उत्तर लखो। मां एक नंबर, क्या खाद्य पदार्थोमांथी आपणने कार्बोदित मळे छे अथवा कार्बोदितना स्त्रोत जणावो। घऊं, चोखा, बाजरी, मकाई जेवा धान्यमांथी, बटाटा, सकरिया जेवा कंदमूळमांथी, शेरडी, गोळ, मध जेवा गळ्या पदार्थोमांथी तथा चीकू, केळा, सफरजन जेवा गळ्या फळोमांथी कार्बोदित मळे छे। નંબર ચરબીના સ્ત્રોતો જણાવો। મગફળી, તલ, કોપરું જેવા વનસ્પતિ તેલની પદાર્થો, કાજુ, બદામ, અખરોટ જેવા સૂકા મેવા તેમજ દૂધ, દૂધની બનાવટો, ઘી, ઈંડા, માંસ અને માછલી જેવા પ્રાણીજ પદાર્થોમાંથી આપણને ચરબી મળે છે। આ બધાય છે ચરબીના સ્ત્રોતો છે। 3 નંબર, ચરબીની અગત્યતા જણાવો। ચરબીની અગત્યતા આ મુજબ છે। 1 નંબર, તે શરીરને ગરમી અને શક્તિ પૂરી પાડે છે। 2 નંબર, વધારાની ચરબી શરીરમાં ચામડી નીચે જમા થાય છે, તેનો ઉપયોગ જરૂર પડે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે થાય છે। 3 નંબર, તે વિટામિન એ, ડી, ઈ અને કે જેવા ચરબી દ્રવ્ય વિટામિનના અભિશોષક માટે ખૂબ જ જરૂરી છે। 4 નંબર, પ્રોટીનની અગત્યતા જણાવો। 1, પ્રોટીન શરીરની વૃદ્ધિ માટે ખૂબ જ જરૂરી છે। 2, નવા કોષો અને માંસપેશીઓના સર્જન માટે। 3, જૈવિક ક્રિયાઓના નિયમન માટે જરૂરી છે। 4 નંબર, ચેપ કે રોગ સામે રક્ષણ મેળવવા માટે પ્રોટીન છે એ ખૂબ જ જરૂરી છે। 5મો પ્રશ્ન, વિટામિન બીના સ્ત્રોત જણાવી તેની અગત્યતા લખો। મિત્રો, વિટામિન બી છે ને એ ઘણા બધા વિટામિનના સમૂહ છે। વિટામિન બીને વિટામિન બી કોમ્પ્લેક્સ પણ કહે છે। તો એના સ્ત્રોતો છે દૂધ, માંસ, લીલા પાંદડાવાળા શાકભાજી, ધાન્ય, ટમેટા, મગફળી અને ફણગાવેલા કઠોળ। હવે વિટામિન બીની અગત્યતા, ચેતાતંત્ર અને પાચન ક્રિયાની કાર્યક્ષમતા વધારવા માટે ખૂબ જ જરૂરી છે। 2, કોષો અને સ્નાયુઓની ક્રિયાશીલતા માટે ઉપયોગી છે। 6 નંબર, વિટામિન સીના સ્ત્રોત જણાવી તેની અગત્યતા લખો। વિટામિન સીના સ્ત્રોત, જો વિટામિન સી છે ને મિત્રો એ આપણને ખાટા ફળોમાંથી મળે, જેમ કે આમળા, લીંબુ, મોસંબી, નારંગી, ટમેટા જેવા ખાટા ફળોમાંથી। એની અગત્યતા, વિટામિન સી છે તે રોગ પ્રતિકારક શક્તિ માટે। 2, દાંતના પેઢાના તંદુરસ્ત વિકાસ માટે વિટામિન સી છે ખૂબ જ। 7 નંબર, આપણા શરીરમાં પાણીની અગત્યતા જણાવો।
एक नंबर ते शरीर में वायुओ पोषक द्रव्यो अने उत्सर्ग द्रव्यो ना वहन में खूब जरूरी है। बे नंबर ते शरीर नु तापमान जाळवी राखवामां मदद करे छे। त्रण शरीर में थती जैविक क्रियाओं में पाणी छे खूब ज उपयोगी छे। प्रश्न नंबर आठ रहती वक्ते तेना पोषक द्रव्यो नाश न पामे ते माटे कई कई बाबतो ध्यान में राखवी जोईए। विद्यार्थी मित्रों आपणे काचा फळो अने रांधेलो खोराक छे आपणे खोराकमां खाईए छीए तो आपणे काचा फळ खाती वखते के खोराक रांधती वखते आपणे शुं शुं ध्यानमां राखवुं जोईए के जेथी करीने तेमां रहेला पोषक द्रव्यो छे ई नाश न पामे। तो मां एक नंबर खोराक रांधवामां उपयोगमां लेवाता चोखा तथा दाळने वारंवार धोवा जोईए नहीं। बे नंबर शाकभाजी अने फळोनी छाल काढी नाखवी न जोईए। त्रण पॉलिश करेला चोखा वापरवा न जोईए। लोटमांथी थूलू काढी नाखवू न જોઈએ। ચાર રાંધવામાં જરૂરી પાણી લેવું જોઈએ, વધારે પાણીનો ઉપયોગ ન કરવો જોઈએ। હવે પ્રશ્ન નંબર 6 વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો। એક નાના બાળકોને પ્રોટીન યુક્ત આહાર આપવો જોઈએ। મિત્રો નાના બાળકો છે ને એને પ્રોટીન યુક્ત આહાર આપવો જોઈએ કારણ કે એક નાના બાળકોના શરીરની વૃદ્ધિ ઝડપી હોય છે, વૃદ્ધિ દરમિયાન નવી માંસપેશીઓનું સર્જન થાય છે, આ માટે પ્રોટીન જરૂરી છે। બે વળી બાળકોના શરીરમાં જૈવિક ક્રિયાઓનું નિયમન થાય અને ચેપ કે રોગ સામે રક્ષણ મળી રહે તે માટે પ્રોટીન છે એ ખૂબ જ જરૂરી છે, તેથી નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ। બે નંબર બીજો બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ કારણ કે એક બાળકના શરીરમાં હાડકાની અને મજબૂતાઈ માટે વિટામિન ડી ખૂબ જ જરૂરી છે। બે આ વિટામિન તેને સવારના અને સાંજના કુમળા તડકામાં રહેવાથી મળે છે। ત્રણ સૂર્યના કિરણો ચામડી પર પડતા ચામડીમાં વિટામિન ડી ઉત્પન્ન થાય છે। ચાર વિટામિન ડી મળવાથી બાળકને સુક્તાન નામનો રોગ થતો નથી, તેથી બાળકોને સૂર્યના કુમળા તડકામાં રમવા દેવા જોઈએ। ત્રણ નંબર આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ કારણ કે લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી આપણા શરીરને જરૂરી વિટામિન અને ખનિજ ક્ષાર પૂરતા પ્રમાણમાં મળી રહે છે। લીલા પાંદડાવાળા શાકભાજીમાં રહેલા રેસાઓ ખોરાકને અન્ન માર્ગમાં આગળ વધવામાં મદદ કરે છે, તેથી આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ। ચાર નંબર દૂધ સંપૂર્ણ આહાર છે। એક નંબર દૂધમાં કાર્બોદિત ચરબી પ્રોટીન ખનિજ ક્ષારો અને ઘણા ખરા વિટામિન હોય છે, આમ દૂધમાં આહારના બધા જ પોષક દ્રવ્યો આવેલા હોય છે। ફક્ત દૂધ લેવાથી શરીરના પોષણ માટે જરૂરી આહારના બધા જ પોષક દ્રવ્યો મળી રહે છે, તેથી દૂધ છે એ સંપૂર્ણ આહાર છે। હવે પ્રશ્ન નંબર 7 તફાવતના બે બે મુદ્દા આપો। એક નંબર કાર્બોદિત અને ચરબી। વિદ્યાર્થી મિત્રો જો તફાવત લખવા સાવ સહેલા છે, આગળ તમે કાર્બોદિત શેમાંથી મળે અને ચરબી શેમાંથી મળે એના સ્ત્રોતો અને એના કાર્બોદિત અને ચરબીની અગત્યતા શું છે એ બંનેમાંથી એક એક મુદ્દો લખી શકો છો। એમાં એક પહેલો મુદ્દો તે ઘઉં બાજરી ચોખા
જેવા ધાન્યોમાંથી ગોળ ખાંડ જેવા ગળિયા પદાર્થોમાંથી કાર્બોદિત આપણને મળે છે. ચરબી તે દૂધ માખણ ઈંડા માંસ તેમજ મગફળી જેવા ખાદ્ય તેલોમાંથી આપણને ચરબી મળે છે. કાર્બોદિત એમાં બીજો મુદ્દો તે ચરબી કરતાં પ્રમાણમાં ઓછી શક્તિ આપે છે. બી તે કાર્બોદિત કરતાં બમણી કે તેથી વધુ શક્તિ આપે છે. બીજો તફાવત વિટામિન સી અને વિટામિન ડી. મિત્રો વિટામિન સી શેમાંથી મળે? તો કે વિટામિન સી છે તે ખાટા ફળોમાંથી મળે છે. અને વિટામિન ડી શેમાંથી મળે? સૂર્યના કુમળા તડકામાંથી મળી રહે છે. હવે વિટામિન સીની ઉણપથી સ્કર્વી નામનો રોગ થાય છે. વિટામિન ડીની ઉણપથી સુક્તાન નામનો રોગ થાય છે. પ્રશ્ન નંબર 8 જોડકા જોડો. એમાં જોડકામાં વિભાગમાં વિટામિન આપ્યા છે. વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી. અને વિભાગ બીમાં આ વિટામિનોની ખામીથી થતા રોગોના નામ આપ્યા છે. તો યોગ્ય ક્રમ આપીને એને જોડવાના છે. તો વિટામિન એની ખામીથી કયો રોગ થાય? તો કે રતાંદણા પણ. વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય? તો કે બેરી બેરી. વિટામિન સીની ઉણપથી કયો રોગ થાય? સ્કર્વી. અને વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? તો કે સુક્તાન નામનો રોગ થાય છે. હવે પ્રશ્ન નંબર 9. નીચેના વિધાનોમાંથી ખરા વિધાનની સામે સાચાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો. 1. આયોડીનનું દ્રાવણ પીળા રંગનું હોય છે, સાચું. બી આહારનો મુખ્ય ઘટક કાર્બોદિતને ગણવામાં આવે છે, સાચું. 3. ઇડલી અને ઢોકળા આથણવાળો ખોરાક છે, સાચું. ચાર વિટામિન એ આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખે છે, કે સાચું. 5. ખાટા ફળોમાંથી વિટામિન સી રહેલું છે, સાચું. 6. સ્કર્વી એ ખનિજ સારની ઉણપથી થતો રોગ છે, ખોટું. જો સ્કર્વી છે એ કેની ઉણપથી થતો રોગ છે? તે વિટામિન સીની ઉણપથી થતો રોગ છે. તેથી 6. વાક્ય છે ખોટું છે. 7. મેદસ્વિતા ત્રુટિજન્ય રોગ છે, ખોટું. મેદસ્વિતા એટલે ચરબીયુક્ત ખોરાક તમે વધારે ખાઓ તો શરીરમાં ચરબી વધારે જમા થતી જાય અને મેદસ્વિતા વધતી જાય. 8. એનિમિયા એ આયોડીનની ઉણપથી થતો રોગ છે, ખોટું. પ્રશ્ન નંબર 10. ખાલી જગ્યા પૂરું. ખાલી જગ્યા વિટામિન ડીની ઉણપથી થતો રોગ છે. તો વિટામિન ડીની ઉણપથી થતો રોગ કયો છે? તો કે સુક્તાન. પછી 2. ખાલી જગ્યાની ત્રુટિથી બેરીબેરીનો રોગ થાય છે. કયા વિટામિનની ઉણપથી બેરીબેરીનો રોગ થાય? તો કે વિટામિન બીની ઉણપથી. 3. વિટામિન સીની ત્રુટિથી ખાલી જગ્યા રોગ થાય છે.